20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ. આધુનિક યુગમાં ઘરને આંગણે હવે ચકલીઓ જોવા નથી મળતી, કારણ કે ચકલીઓની ઘણી એવી પ્રજાતિઓ છે જે લુપ્ત થઈ રહી છે. તો ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ જે સેવાકીય કાર્ય કરી રહ્યા છે, તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. ભાયાવદરના નરેન્દ્રભાઈ ફળદુને ચકલી પ્રત્યે અનેરો પ્રેમ છે. તેઓ આજુબાજુની 25 જેટલી સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓને ચકલીના ફ્રીમાં વિતરણ કરે છે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીને ચકલીનો માળો કેમ બનાવવો તે અંગે શીખ આપે છે. નરેન્દ્રભાઈ ફળદુએ આશરે 15,000 જેટલા ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા છે. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુએ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે આપણા ઘરે સારા પ્રસંગો હોય, જેમ કે બાળકોના જન્મદિવસ, બાળકોના લાડવા પ્રસંગ, લગ્નની એનિવર્સરી, સ્વજનની પુણ્યતિથિ વગેરેમાં ચકલીના માળા વિતરણ કરી ચકલી અંગે સમજણ આપવામાં આવે તો લુપ્ત પ્રજાતિને બચાવી શકાય છે. આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચાલો બધા ભેગા મળી વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં 365 દિવસ ઉજવીએ. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. અમે ચકલી બચાવો અમે ઘણા વર્ષો ત્યાં ચલાવીએ છીએ. અંદાજિત 15 વર્ષથી અમે આ કાર્ય સતત કરતા રહીએ છીએ. અમે ચકલી બચાવવા માટે ભાયાવદરની આજુબાજુના 20 જેટલા ગામોમાં અહીંથી રિક્ષા બાંધી 800 માળા દરરોજ લઈ અને ચકલી બચાવવા માટે ચાલી નીકળીએ છીએ. અમે આખો દિવસ સવારથી સાંજ સુધી ગામના દરેક હૂકમાં ચકલીઓના માળા લગાડીએ છીએ. અમે ગામમાં ઘણી જગ્યાએ ચકલીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, એ અમારા જાત અનુભવથી અમે નિહાળ્યું છે. ઘણીવાર ચકલીઓ બિચારીઓ સ્લેપના પોળા પડી જતા હોય, એની અંદર માળો બનાવતી હોય ત્યારે આપણી આંખમાં આંસુ આવી જાય છે કે આ ચકલીની વેદના તો જોવો, એને એક માળો મળતો નથી.